मैं सर्वे भक्तजनों जनमंगल कथा पारायण अपने आयोजन करेलू छे। बीजा दिवस बीजा सत्र की कथा अहीं चाली रही है। दिव्य चरित्रो वच्चे मंत्र प्रमाणे सांभळता जईए छीए। આજની સભાની અંદર પૂજ્યબેન જ્યારે અહીંયા પધાર્યા છે, પૂજ્યબેન ના રૂડા આશીર્વાદ અહીંયા પ્રથમ વચ્ચે આપણે લેવાના છે। પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી, દરેક સંકેતી બહેનો, દરેક આ ઉત્સવના યજમાનો, બહેનો અને ભાઈઓ, ભગવાન ના દિવ્ય ચરિત્રો, ભગવાન નું મંગલમય નામ, એની કથા ચાલી રહી છે। દિવ્ય ચરિત્રો માં આપણને રેખાબેન સુંદર તરબોળ કરે છે। પેલા બેનો, ભગવાન ના ચરિત્રો અને ભગવાન ના ગુણ અનંત છે, પણ ભગવાન સ્વામિનારાયણ જે સર્વોપરી છે અને આ પૃથ્વી પર મારા ધર્મનું સ્થાપન કરવાને માટે પધાર્યા અને એ ભગવાનનું શરણું આપણને મળ્યું એ બહુ મોટા ભાગ્યશાળી છીએ। હવે આપણે દેહભાવ ટાળી આત્મભાવે વર્તી અને સતત મૂર્તિનું અનુસંધાન રાખવું, ભગવાનની મૂર્તિ ભૂલીને કોઈ ક્રિયા કરવી નહીં। આમ તો આપણને આપણા નંદસંતોએ શીખડાવ્યું છે કે જે ક્રિયા કરવી તે મૂર્તિમાં રહીને કરવી, એટલે દરેક ક્રિયામાં ભગવાન સંભાળવા એ ભક્તિ। જો વ્રજની ગોપીઓની ભક્તિ દરેક શાસ્ત્રોમાં વખાણી અને ભક્તિની આચાર્ય એટલે વ્રજની ગોપીઓ, એટલી એને ઉપમા ડિગ્રી ક્યાંથી મળી? કારણ કે ગોપીને બેસીને માળા કરવાનો સમય હતો નહીં, છતાં એ ભક્તિની આચાર્ય થઈ એનું કારણ એના મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહેતી। એ જે ક્રિયા કરે મારા કનૈયા માટે, દહીં દૂધ વેચવા જાય કે લો દહીં લો દૂધ, એ ભૂલી જાય અને મનમાં જે હોય એવી જાય, લો કનૈયો લો કિલો, આટલી વૃત્તિ ભગવાનમાં રહેતી તો ભગવાન એને વશ થયા। એમ આપણા શાસ્ત્રોમાં આપણા સંતોએ આપણે ખૂબ ખૂબ સમજાવ્યું છે કે ભગવાનમાં વૃત્તિ કેમ રખાય, ધ્યાન કેમ કરાય, માનસી પૂજા કેમ કરાય, આવું બહુ સુંદર રીતે આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે, મૂર્તિનું વર્ણન કર્યું છે। ભગવાનના ચરણમાં 16 ચિહ્નો, 63 તિલ અને 52 ચિહ્ન, મહારાજની મૂર્તિનું આખું વર્ણન આવી જાય। અને હવે તો એવા સરસ મજાના ભગવાનની મૂર્તિના આમ ફોટા કેવા સરસ આવે, કેટલા તિલ ક્યાં છે એનું સુંદર મજાનું વર્ણન, એવું સરસ મજાનું સાહિત્ય આપણા સંપ્રદાયમાં છે કે સહેજે સહેજે ભગવાન કેવા છે, ઐશ્વર્ય શું, એના પરિચયની મોજબ એ બધું શુદ્ધ ગુજરાતીમાં આવે છે। હવે ભગવાનને પામવું હોય તો જલ્દી પમાય એવું છે, પણ તે કરવું જોઈએ। દાળ ભાત શાક અને લાડુની થાળી આપણી પાસે તૈયાર છે, એ મહેનત તો મહારાજની હારે આવેલા આ બધાએ બહુ કરી, અત્યારે તો આપણે હાથમાં લઈ અને મુખમાં મૂકવાનું છે, એટલું તૈયાર આ સત્સંગ છે। માટે વાલા બહેનો, ભગવાનનું ભજન કરવામાં જરાય આળસ ન રાખવી, અને જુઓ કેવો મહિમા છે કે ભુજમાં, ભુજની બાજુમાં ખોખરા ગામ છે, ત્યાંના એક પરમ ભક્ત એવા વાઘજીભાઈ ભુજ દર્શન કરવા ગયેલા, ગાટું જોડી દર્શન કરીને પાછા વળતા એક રોડ ને કાંઠે એક ભરવાડ હતો, તો કે વાઘજીભાઈ કે મને તાવ બહુ આવ્યો છે અને મને મારા ગામ સુધી લેતા જાવ ને, તો કે હું મારે ગામ ખોખરા જાઉં છું, તો કે રસ્તામાં મારું પધર ગામ આવે, એ પધર ગામ આવશે એટલે હું ઉતરી જઈશું અને તાવ બહુ આવ્યો છે, પછી ગાડું ઊભું રાખ્યું અને ગાડામાં સુવાર્યો, પણ આ આજા ભરવાડ નો અંતકાળ આવેલો, એ બે જમ પાસે આવ્યા આવે, પછી જમ શું વાતું કરે, ગરીબ ભગત ના ગાડા બેઠો છે એટલે હું બેઠો ઉતરે એટલી વાત, હવે આ જમ ને ભારી ગયો અને જમ બોલાઈ સાંભળી ગયો હાજો ભરવા, એટલે કે વાઘજીભાઈ મને ગાડામાંથી ઉતરતા લો વાહે સેમ આવે,
पाछूवाड़ू जो आपजी भाई तो कई भाया नहीं पर क्या अरे तू मार गाड़े में बैठो छो हूँ स्वामी नरेन्द्र भगत जम शू कने अडी एक लंडी बन दो એમ કરીને કિસાન કંઠી દીધે ટોપમાં પહેરાવી દીધી કે ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા હમણાં તારું ગામ આવે તે ઉતરી જજે તારો અંતકાળ આવ્યો છે આ વૃદ્ધા પૂરી થઈ છે પણ આજ મારે ઘરે મહેમાન છે મારે જવું પડે એમ છે પણ કાલ આવીશ ભજન કરીને તારો મોક્ષ કરાવી દઈશ પણ તારી આ વૃદ્ધા પૂરી થઈ છે પણ હવે તને જમના હાથમાં હું નહીં જવા દઉં એટલે ટોપમાં કંઠી નહીં પણ કંઠી કાઢીશ નહીં કાઢીશ તો જમ તને લઈ જશે સારું તમારા છોકરા તાવ બહુ આવ્યો છે ગાડામાં ઉતારો હાથ પકડી ગાડામાંથી ઉતારે પી પેલા ડોકમાં કંઠી ભાવ એટલે આ નવા ધર્મની કંઠી કઈ કાઢી તમને તમને અરે કે રહેવા દો બાપુજી રહેવા દો મને વાહે જમ આયલા આવે છે આ તો વાઘજી ભગતે ડોકમાં કંટી નાખી એટલે મને જમ દેખાતા બેન દીધી હવે ભાયા જમ તો નહીં ભાયા ભાઈ એવા આપણે તો આવા કંટા કંટા બંધો થાય છે એમ કરી નાસ્તો કરી તમ ને કંટી અને ગાડામાંથી હેઠો ઉતાર્યો ત્યાં સિંહ નાખીને પીડ્યો અબલે અને જમ જીવ લઈ અને વૈયા ગયો એટલે આકાશમાં જાતા જીવ લઈ વાઘજી ભગતને નજરે થાય આટલો કંઠીનો પ્રતાપ કે ડોગમાં નાખી એને જમ દેખાતા બંધ એનું કલ્યાણ કરે પણ હવે આવા કુસંગી હોય એટલે કીધું ઘણા એને આડોશી પાડોશી કુસંગી હોય આ નાના બાપ કુસંગી હતા ડોગમાં જ કંઠી કાઢતું આવું છે માટે ભગવાનનું ભજન કરવા માટે ખૂબ નિષ્ઠા અને ખૂબ સુરવીરતા રાખવી જોઈએ હમણાં બે એને એક ગામમાં ગયા હતા ડોશીમાં બહુ દુઃખી થતા હતા ને તો માડીને જઈને કંઠી પહેરી મેં કીધું માડી ગામમાં જવું છે તો હા મેં કીધું આ કંઠી પહેરાવું છું મારા તમને બે દીમાં ધામમાં તેડી જશે પછી લોહા હતા એ બીમાર ને બે આંખી આંધળા પછી એના હોય કીધું બેન અમારા દાદાને કંઠી મદદથી નાખી દો પ્રસાદીનું પાણી ચાટી એનું સારું થાય તો દાદાની કંઠી ડોકમાં જતી નાખી કે ભાવે નહીં અને પછી એની વહુએ પાછું કાનમાં જઈને કીધું બાપા બેનું આવ્યા છે ને કે સમનાર સમાન કરવાનું કેસન જો તમારી ડોકમાં કંઠી નાખી એ કે સ્વામી નહીં અરે અરે હું કે સ્વામી ની દુકાન ને કે નહીં કે નહીં કે નહીં કે આમાં મામા કરીને ભાવતા નહોતા ને તો એ કાઢીને કે હોવ કે રહેવા દે રહેવા દે કે ના રે સ્વામી ને એમની પહેરાઈ થઈ છે આપણે કે કંઠી કંઠી લઈ લે લે એ બેન ને દઈ દો એ બેન ને દઈ દો પાછી આપણે ન જ મહિમા જાણી અને ભજન કરવું સ્મરણ કરવું સેવા કરવી લોકમાં પંખી રાખવી એક વખત જો મૂળીનું મંદિર થતું હતું કે માનુભાવાનંદ સ્વામી ધાંગધ્રા પથ્થર લેવા ગયા મંદિર માંથી એ ખોની હરિભગત નહીં પણ સારા સાધુ જાણીને તમારા ઘરે જમવા આવજો પછી સ્વામીને જમાય આટલું કરેલું સારા સાધુ જાણીને માનુભાવાનંદ સ્વામીને જમાડ્યા ધાંગધ્રામાં પછી એનો અંતકાળ આવ્યો એટલે મહારાજ કેળવા ગયા સાથે માનુભાવાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ ઓલા ઓળખી ગયા સોની કે આ એક સ્વામી ને ઓળખું છું અહીં આવ્યા હતા ને જમાડ્યા હતા આ ત્રણ કોણ છે એટલે માનુભાવાનંદ સ્વામી ઓળખાણ કરાવી કે આ મુક્તાનંદ સ્વામી આ બ્રહ્માનંદ સ્વામી અને આ અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને 10 દિવસ પછી તમારો અંધકાર છે કેવા આવ્યા છે પણ 10 દિવસ પછી તમને તેડવા આવશું અત્યારે તમારા દીકરાના લગ્ન લીધા છે એટલે તો ખુશ થઈ ગયા મારા દ્રશ થઈ ગયા અને હવારે એના દીકરાને બધાને કીધું કે જો દીકરાના લગ્ન થઈ જાય પછી હગાવાલાને કીધું બીજું કોઈ કામ આદરતા નહીં 10 દિવસ પછી મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા એ કે આપણે સ્વામિનારાયણ ભગવાન સસ્તી નથી આપણને કેમ તેડવા આવે એવું તમને કોને કીધું
अरे थोड़ा दिवस पहला अहीं एक स्वामी पत्थर ले आया था, हूँ बरोबर बाहर जातो नी भिक्षा मांगवा गेला, ने कई भिक्षा मळी नहीं तो हूँ एने घरे लाव्यो, मैं जमाड्या ई जमाड्या एने प्रतापे मने दर्शन दीधा, दस दिवस पछी मने तेड़वा आव्यो एवुं कीधुं। अने खरेखर दस दिवस पछी मानु भावानंद स्वामी ने साथे लई अने महाराज ई भांगतरा ना स्वामी ने तेड़ी आव्या। એટલે આવા તો વાલા બહેનો તેની હજારો દાખલા બનતા, આજે પણ એવા કેટલાય દાખલાઓ બને છે, એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત છીએ। મહારાજના વનવિચરની કથા, મહારાજના વનવિચરનું દ્રશ્ય હમણે આપણે આ રોંધાની કથામાં જોયું। અત્યારે મહારાજ કુલહાશ્રમ પધારશે, એ કથા આપણે આ નામમાં આવશે। તમે બધાએ પુલાશ્રમ કદાચ દર્શન કર્યા હશે, અમારા રેખાબેન બસ લઈને જાતા બરોબર, એ ચાર મહિના સુધી નેપાળમાં મહારાજે તપ કર્યું, નીલકંઠ બ્રહ્મચારી પુલાશ્રમમાં પધાર્યા અને ત્યાંના વાસી મુક્તજનોને આનંદ ઓઘ વધાર્યા। રે નીલકંઠ બ્રહ્મચારી પુલાશ્રમમાં પધાર્યા। મહારાજના વનમિત્રની એટલી બધી કથા છે, મને પહેલેથી બહુ રુચિ વનવિતરણની કથા। પેલા કાયમને માટે દર અગિયારસે અમરેલી કથા કરતા કે વનવિતરણની કથા જ કાયમ કરતા। વનવિતરણની એટલી બધી મહારાજના દિવ્ય ચરિત્રોની કથા છે કે ખાલી વનવિતરણની કથા કરીએ તો 7 કે 9 દિવસ થાય। અને મહારાજનું નીલકંઠ વર્ણિ એવું સ્વરૂપ છે, આપણે રોજ મંગળાચરણ કરીએ છીએ કે વર્ણિ વેશ રમણીય દર્શનમ, એ વર્ણિ વેશના ખુલ્લું શરીર હોય, એ ટોપીન પહેર્યું હોય, એના દર્શન જ રમણીય હોય, વર્ણિ વેશ રમણીય દર્શનમ, એવા નીલકંઠ વર્ણિ પુલાશ્રમમાં પધારે છે તે કથા આપણે અત્યારે લેવાની છે। અહીંયા સુંદર મજાનું પુલાશ્રમનું દ્રશ્ય આવ્યું છે। તો વાલા બહેનો, આ ગરમી અત્યારે રાત્રે છતાં દૂર દૂરથી આવી અને તમે આ સુંદર કથાનો લાભ લો છો, અને વિશેષ ને વિશેષ લેજો, મહારાજના ચરિત્રો યાદ રાખવા અને એ ચરિત્રોનું સતત મનન કર્યા કરવું, મનન બરોબર, અને એ મનન ક્યારે ભૂલવું નહીં। જો ભગવાનમાં હેત હોય તો ભગવાન ક્યારેય ભૂલાય નહીં, પણ ઉપલી ઉપલી કથા સાંભળતા હોય ને લે દે ચોખા બેનમાં શેડો તો યાદ રહે નહીં। માટે સતત ભગવાનનું સ્મરણ કેવું બરોબર, જોને એક વાણિયા ભાઈ ખોશી કે દરબારની હારે લેતી દેતીમાં થોડુંક બગડ્યું એટલે દરબારે ડારો દીધો, ડારો દીધો કે બહાર નીકળજે લે, વાને તો બહુ ભીખ લાગી ગઈ કે સતત મનમાં સ્મરણ બહાર નીકળે ને શું થાય, આવું સ્મરણ થઈ બોલો। અને એમાં એકથી બરોબર બજારે નીકળ્યા, બપોર વસાળે કોઈ નહીં, એ મનમાં હું એટલે દરબારમાં હામાં મળ્યા, અમને મને ગોળી ખાઈ હોય તો એ મનમાં ચિંતન કરતા કરતા બપોરે બહાર નીકળ્યા અને એમાં એક છોકરો ઓટલે હશે કે હાથમાં પાકું શીભડું અને એની માં વગ્યા હશે છોકરાને ખીજાણા હશે, ઈ રીહાણ રીહાણ બહાર ઓટલે આવ્યો કે શીભડું મૂકી દે એની માં, કે રી સડી દે તે જે શીભડાનો કર્યો ભા સ્મરણની હું તમને વાત કરું છું, એને મનમાં સ્મરણ હતું કે શીભડું મારી ને શું થયું, એ ગોળી મારી મરી ગયો, એ ધોળો 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 એમ અખંડ સ્મરણ અખંડ વૃત્તિ એની ક્યારે એ માર્યો એ મન માર્યો બરોબર, આપણે શું રહેવું જોઈએ,
અમારા ભગવાન, અમારા ભગવાનના શરીર ચરિત્રો આવું, એનું સ્વરૂપ આવા વાઘા ગયા છે, આવા ઘરા ગયા છે, આવું નમણી આશિકા છે, આવું મુખારિન છે, આવા ચરણ છે, એ આપણે એ દરબારનું એટલે વાણી અને ચિંતન થઈ ગયું ને એવું મૂર્તિનું થઈ જવું જોઈએ, તો કથા સાંભળી પ્રમાણ કહેવાય. અને તમારે તો બધાને ઈ છે તાન, તાન છે એટલે તો તમે આવી સેવા કરો છો, કથામાં આવો છો, સારું વાલા બહેનો ભજન કરો છો અને વિશેષ કરજો. હવે આજકાલની કથા રેખાબેન કહેશે. સહજાન સ્વામી મહારાજ ચિન્મંગલની અંદર ભગવાન બ્રહ્મ વ્રત દ્વારા એવું નામ છે, ભગવાન વનમાં નીકળ્યા અને સર્વમંગલની અંદર પણ ભગવાનનું નામ શતાનંદ સ્વામીએ લખ્યું છે, ઓમ વરણી વેશાય નમઃ, વરણીનો વેશ ધારણ કરનારા. અત્યારે આપણે ભગવાન પુનઃશ્રમમાં પધાર્યા, એ ઉત્સવના દર્શન કરવાના છે. તો સર્વમંગલ નામાવલીની અંદર 103માં મંત્રની અંદર શતાનંદ સ્વામીએ ભગવાનનું નામ લખ્યું છે, ઓમ પુલહાસ્ત્રમ વાસાય નમઃ, ઓમ પુલહાસ્ત્રમ વાસાય નમઃ, ઓમ પુલહાસ્ત્રમ વાસાય નમઃ, ઓમ પુલહાસ્ત્રમ વાસાય નમઃ. ભગવાન પુલહાસ્ત્રમમાં વન વિચરણ કરતા કરતા પધાર્યા. કુલ ઋષિનો જે આશ્રમ છે, અતિશય પવિત્ર સ્થાન ઓળખાય છે. ભરત કુંડ પાસે જ ભરતના આશ્રમની જગ્યાએ તપનો ભગવાને નિશ્ચય કરેલો, ચાતુર્માસ હતો અને ભગવાન તપ કરવા માટે ઉત્તર દિશામાં પહેલા તો ભગવાનને ઈચ્છા હતી એટલે કુલાશ્રમમાં ભગવાન પધાર્યા છે. ગંડકી નદીમાં દરરોજ સ્નાન કરવા માટેનું ઈચ્છા છે. મુક્તનાથ ભગવાનના દરરોજ દર્શન કરે છે. ફરતા ફરતા વરણીના વેશમાં ભગવાન તપની મૂર્તિ ભગવાને તપ કરવાની ઈચ્છા થઈ છે. ગંડકી નદીને કિનારે પધાર્યા છે. ભ્રમચારી ફૂલે માસ્ત્રમ માં પધાર્યા રે, ભ્રમચારી ફૂલે માસ્ત્રમ માં પધાર્યા રે, ભ્રમચારી ફૂલે માસ્ત્રમ માં પધાર્યા રે.
ऋषि मुनियो कुलहस्त्रम यज्ञ करे छे, कोई ध्यान करे छे, कोई एक पगे माला करे छे। धर्म ने भक्ति महाराजे चार महीना तप कर्यु ने ते बेई बाजू उभा रह्या हता। धर्म ने भक्ति ने एम हतुं के चार महीने थी वरणी उभा छे तो लथड़ी ने पड़ी जशे, बराबर। दिव्य मनुष्य आकारे धर्म भक्ति आयो एक धाम मां वही आया था, पण दिव्य देहे धर्म अने भक्ति નીલકંઠ વર્ણીએ ચાર મહિના તપ કર્યું ત્યારે ઉભા રહ્યા હતા। તમે કુલાશ્રમ જોયું હશે, મનમાં કુલાશ્રમનું ધ્યાન કરો જે આવ્યા છો એ તો। અને પછી ત્યાંથી વર્ણી રાધા દેરીએ આવ્યા જૂનાગઢમાં। તમે દામોદર કુંડે જાઓ ને ત્યારે રાધા દેરી આવે છે, અને એ રાધા દેરીએ જયારે મહારાજ આવ્યા તો ત્યાં એક સિંહ આવ્યો, અને આખી રાત મહારાજ નીલકંઠ વર્ણી વેશે સિંહ ને ટેકો દઈ અને મહારાજ બેઠા। એવા સરસ મજાના આપણને અહીંયા વર્ણીના દર્શન થાય છે। જુઓ આ આવા સુંદર મજાના ચિહ્નો આવી રીતે મહારાજ સિંહ ને ટેકો દઈ નાખી રહી બેઠા, અને હવારે મહારાજે કીધું કે વર્ણી વનરાજ હવે વનમાં હોયા જા। નીલકંઠ તમે છો બ્રહ્મ ભોલેના વાસી, નીલકંઠ તમે છો બ્રહ્મ ભોલેના વાસી, શરણ શરણ અજમયું ધારણ, શરણ શરણ અજમયું ધારણ, અસુરણ શરણ સ્વામી રે, નીલકંઠ તમે છો બ્રહ્મ ભોલેના વાસી, નીલકંઠ તમે છો બ્રહ્મ દાતા ભૈવતા સુત દાતા દુખારી, દાતા ભોલતા સુત દાતા દુખારી, વિષ્ણુ વિધાતા મન મુદ માતા, વિષ્ણુ વિધાતા મન મુદ માતા, સવગુણ દોષધારી રે કંઠ તમે છો બ્રહ્મ ભોલેના વાસી, કંઠ તમે છો બ્રહ્મ ભોલેના વાસી, કણ સકળ બલ પ્રબળ મેં ભેદ તમારો જાણે, કપટ બળ મેં પ્રબળ મેં ભેદ તમારો જાણે, નિમળ સુપળ અવની તળવે, નિમળ સુપળ અવની તળવે, પુરુષોત્તમ પ્રિત પ્રોહી રે, નીલકંઠ તમે છો બ્રહ્મ ભોલેનાવાસી, રે નીલકંઠ તમે છો બ્રહ્મ ભોલેનાવાસી, નીલકંઠ તમે છો બ્રહ્મ ભોલેનાવાસી, નીલકંઠ તમે
प्रभु जय सदगुरु स्वामी समर्पयामि देवाभिवंदनम् आत्माभिवंदनम् स्वामी नारायण 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 स्वामी जन्मंगल कथा पारायण नु आत्मीय महिला मंडल
यजमान पदे आयोजन करवामां आवेल छे। માત્ર ભગવાનને રાજી કરવાને માટે આ એક આયોજન કરેલું છે, વિશેષ ભગવાનની કથા સાંભળવા માટે। આપણું મન વિશેષ ભગવાનમાં રહે એટલા માટે આ દિવ્ય આયોજન છે। શતાનંદ સ્વામી રચિત જન્મંગલ નામાવલી, જેની અંદર એક એક નામમાં ભગવાનના ગુણોનું વર્ણન છે। સત્સંગી જીવન ગ્રંથને આધારે એક એક નામ શતાનંદ સ્વામીએ 108 નામનો મંત્ર બનાવેલો છે, સ્તોત્ર। એ સ્તોત્રની અંદર આપણે ભગવાનના 13 નામો સુધીની કથા કાલે થઈ, આજે 14મા નામમાં આપણે પ્રવેશ કરીએ અને ભગવાનને વંદન કરીએ। ॐ श्री बृहदव्रतधराय नमः। ॐ श्री बृहदव्रतधराय नमः। ॐ श्री बृहदव्रतधराय नमः। ॐ श्री बृहदव्रतधराय नमः। શતાનંદ સ્વામીએ બૃહદ વ્રત ધરાય નમઃ મહારાજને વંદન કર્યા છે। બૃહદ એટલે મોટામાં મોટું જે વ્રત છે એને બૃહદ વ્રત કહેવાય, અને મોટામાં મોટું વ્રત છે બ્રહ્મચર્ય વ્રત। આ વ્રતને ધારણ કરનારા એવા મહારાજને હું વંદન કરું છું। મહારાજને બ્રહ્મચર્ય વ્રત અતિશય પ્રિય હતું। વર્ણિવેશે મહારાજ 11 વર્ષની ઉંમરે વન વિચરણમાં નીકળ્યા। તીવ્ર વૈરાગ્યને કારણે ભગવાને એવું તીવ્ર તપ કર્યું, શરીરની અંદર પરસેવો ન વળે એટલું ભગવાને તપશ્ચર્યા કરી। કાલે આપણે પુનાશ્રમનું દ્રશ્ય પણ અહીંયા નિહાળ્યું। ભગવાને 4 મહિના સુધી પુલહાશ્રમમાં એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા રાખી અને ભગવાને તપ કર્યું, શરીરમાં નાડીઓ દેખાવા લાગી, શરીરની અંદર પરસેવો ન વળે। કાર્તિક સ્વામીની જેમ ભગવાને શરીરમાં પરસેવો ન વળે એવું તપશ્ચર્યા કરી તીવ્ર વૈરાગ્યને કારણે, અને ભગવાનને બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કરાવવા માટે જ ભગવાને આ વખતે જન્મ ધારણ કર્યો હતો। અનેકને ભગવાને સાધુની દીક્ષા લેવડાવી અને પોતાના સમીપમાં રાખ્યા હતા। વનવિચરણ વખતે ભગવાનને ઘણા ઘણા પ્રલોભનો આપ્યા હતા। જ્યારે ભગવાન વનવિચરણ કરતા કરતા બુટોલપુરમાં પધાર્યા, ત્યાંના રાજા મહાદત્ત નામના રાજા હતા, એના બહેનનું નામ મૈયારાણી હતું। આ બંનેને ભગવાનમાં બહુ ભાવ થઈ ગયો હતો, પૂર્વજન્મની એને ભક્તિ પ્રગટ થઈ હતી, એટલે ભગવાનને દરરોજ સુંદર મજાના થાળ જમાડતા, નિત્ય નિત્ય નવીન નવીન ભગવાનને લાડ લડાવતા, અને આ રાજા અને રાણી ભગવાનની સેવા ખૂબ કરી એટલે વર્ણીમાં એનું મન ચોટી ગયું। મનમાં એમ થયું કે આવા વર્ણી મળવા કઠણ છે, અને આ નાની અવસ્થા છે હજી, અને આપણી બે દીકરીઓ છે ઈલા અને સુશીલા, આ બંનેનો સંબંધ જો આ વર્ણી સાથે કરી દીધો હોય તો બીજા જમાઈ ગોતવા જવા ન પડે, આમેથી આવ્યા છે। આવી ઈચ્છા પ્રાપ્ત અંદરથી આવા સંકલ્પ થયા મૈયા રાણીને। વર્ણી પાસે જઈને આ વાત પણ મૂકી કે અમારી બે કન્યાનું પાણી ગ્રહણ તમે કરો। ત્યારે વર્ણીએ હસતા હસતા કીધું, અમે તો કેટલાયને સંસારમાં ત્યાગ કરી અને સાધુ બનાવશું, આ વખતે તો અમારે સંસારમાં જોડાવું નથી, અમારે તો ભગવાનનું ભજન કરવું છે અને કેટલાયને કરાવવું છે, એ માટેનો આ જન્મ છે અમારો।
તોય મિયારાણી માન્યા નહીં કે અત્યારે તમારી નાની ઉંમર રહી ને એટલે તમને યાદ નહીં આવે. ઉંમર થશે, યુવાન અવસ્થા થશે, ત્યારે તમારો વૈરાગ જો વયો જશે પછી સંસાર સાંભળશે તો શું કરશો? તોય ભગવાને કીધું, અમે તો સુખજી અને નારદ જેવા કેટલાય સાધુ બનાવશું. મૈયા રાણીનો અને ભગવાનનો સંવાદ અલૌકિક થયો હતો. મણી પોટલ પુરની રાણી કહે મૈયા રાણી કહે મૈયા રાણી સોનો નીલ કટ વરણી સુખદ મમ રાણી સોનો નીલ કટ વરણી સુખદ મમ રાણી પાણી ગ્રહણ કરો. ત્યારે વરણીએ ના પાડી છે, ખૂબ ખૂબ સમજાયા છે, પણ મૈયા રાણીનું મન તો વરણીમાં લાગ્યું છે. બસ આટલું તો કરાવવું જ છે. પછી તો વરણીને એમ થયું કે આ માયામાં બંધન થશે એટલે ભગવાન વહેલા ઉઠીને ચાલતા થઈ ગયા. મૈયા રાણીને બધાને સૂતા મૂકીને ભગવાન વૈયા ગયા. આવી રીતે તો ભગવાનને કેટલાય રાજ્ય દેનારા મળ્યા, કેટલાય રાજા બનાવવા માટે મહંતાઈ દેવા માટેની ભગવાનને યાદી આપી. તોય ભગવાન ક્યાંય ન રોકાણા. ભગવાન કે આ વખતે તો અમારે ક્યાંય રોકાવું નથી, અમારે તો સાચા સંતોના સમાગમમાં રહીને સત્સંગ કરવો છે. આવી ભગવાને વાત કરી. બૃહદ વ્રત ભગવાનને તીવ્ર વૈરાગ્ય હતો. બ્રહ્મચર્ય વ્રતનું ભગવાને એવો પાયો મજબૂત નાખ્યો હતો, એટલે એ પાયા મજબૂત નાખવા માટેનું ભગવાનનું આ કાર્ય હતું. મહારાજે એક વખત દાદા કાચરના દરબારમાં સંતોને કીધું કે મૂર્તિમાન કામ આવ્યો છે તો એને કોણ વશ કરશે? કામ, ક્રોધ, લોભ આ બધા અંતર શત્રુ છે ને, એ અંદર છે પણ મૂર્તિમાન બહાર પણ હોય. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ પડકાર ઝીલ્યો છે, મહારાજ કામને હું વશ કરીશ. અને સચ્ચિદાનંદ સ્વામીએ કામદેવને જીતેલો છે અને હૃદયની ઉદરની અંદર કામદેવને અંદર જવા દીધો. અને પછી ભગવાનની મૂર્તિનું એવું ધ્યાન કરવા માંડ્યા, એવું ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યું એટલે પેટની અંદર સચ્ચિદાનંદ સ્વામી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ને ભજન કરે ને એમ એમ એને અંદર અકળામણ થવા માંડી. કામદેવને કામદેવ છે એ આમ મૂર્તિમાન પણ આમ દેખાય નહીં, અંદર પ્રવેશ કરે, અંદર પ્રવેશ કરાવી દીધો સચ્ચિદાનંદ સ્વામી. અકળાવા માંડ્યો એટલે એવી રાડું પાડવા માંડ્યો. આકાશમાંથી દેવો પણ
दर्शन करवा माटे आया था। सच्चिदानंद स्वामी कामदेव ने वश केम करे छे जोवा माटे आया अने पछी उल्टी करीने बाहर काढ्या सच्चिदानंद स्वामी। अने पछी महाराज ना चरण में दर्शन करवा गयो अने महाराज ने कहे, महाराज हूँ आ संत पासे हार्यो, हूँ जीती न शक्यो, ते भल भला ने मैं मारा गाळिया में नाखी दीदा, सौभरी पराशर एकल श्रृंगी जेवाने मैं वर्षोना तप पाणी में नाखी दीदा, पण तमारा संत पासे मारू काई हाल्यू नहीं, तमारा संते तो मने एवो अकळामण में नाखी दीधो ने मांड मांड बहार निकळ्यो छूं। महाराज के अमारा आश्रितो पासे तारे आववानुं नहीं, महाराज एम कही दीधुं, अमारा संतो हरिभक्तो पासे तारे क्यारे कामदेव ने कीधु आववानुं नहीं। त्यारे कामदेवे कीधु, आज पछी हूँ क्यारे तमारा भक्तो पासे नहीं आवुं, पण अत्यारे तो मारुं क्यांक करो, अत्यारे मारुं हारुं थाय एम करो। अने पछी सच्चिदानंद स्वामी आम पकड़ीने राधावामां नाख्यो, राधावामां आखो दिवस रह्यो, संतो भक्तोनुं स्नान करेलुं पाणी पवित्र ऐड्युं, अने पछी महाराज ने संतोए जे स्नान करेलुं ई पाणी पवित्र ऐड्युं एटले एने हृदयनी अंदर शांति थई के सच्चिदानंद स्वामीए मने उदरमां नाखीने बहु बाळ्यो छे ने एटले मने अकळामण बहु थाय छे, एटले वावमां नाख्यो एटले शांति थई गई। अने पछी बहार काढ्यो, वळी बहार निकळ्यो ने એટલે મહારાજના ચરણમાં દંડવત પ્રણામ કર્યા, મહારાજના દર્શન કરી, આજ્ઞા મેળવી અને કામદેવ ગયો છે। કામદેવ પાસે સચ્ચિદાનંદ સ્વામી પાસે કાંઈ હાલ્યું નથી, સચ્ચિદાનંદ સ્વામીએ એવો હેરાન કરી અને ભગવાનના ચરણારવિંદ પછી વાળું જળ હતું ને એની માથે નાખ્યું, મહારાજે એની પર પોગળા કર્યા, કામદેવના ભગવાને પ્રસાદી નું જળ માથે છાટી દીધું, પુષ્પ વૃષ્ટિ કરી। આ રીતે સંતોએ કામદેવને જીતેલા। મૂર્તિમાન કામદેવ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરામાં જ્યારે ગોપીઓ ગોકુળ વૃંદાવનમાં જ્યારે ગોપીઓ સાથે રાસ લીલા કરી હતી ત્યારે કામદેવને એવી ઈચ્છા હતી સ્ત્રી અને પુરુષ જ્યાં ભેગા થાય ત્યાં કામદેવનો વાસ છે, એટલે કામદેવ પ્રલોભન કરવા માટે ચલાયમાન કરવા માટે કામદેવ આવ્યા હતા। વસંત ઋતુ બનાવી દીધી હતી, પુષ્પની વૃષ્ટિ કરે, ખૂબ ખૂબ એનું વાતાવરણ એને ફેરવ્યું હતું, પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એનું હાલ્યું નહોતું। કામદેવ ત્યાં પણ ઢીલો પડી ગયો હતો અને કામદેવનો મદ હર્યો, મદ એને અભિમાન હતું, મારું બધે હાલે છે ને અહીંયા હાલ છે, એટલે ભગવાનની રાસ લીલામાં ત્યાં ભંગ કરવા માટે આવ્યો, પણ ત્યાં એનું હાલ્યું નહીં, એટલે ભગવાને એનું નામ પાડ્યું મદન મોહન। મદન, મદન એટલે કામદેવ, એટલે ભગવાનનું નામ પડ્યું મદન મોહન। ભગવાને ધોલેરામાં પધરાવ્યા છે ને, મદ હરનારા, કામદેવનો મદ હરનારા એવા ભગવાન, એટલે મદન મોહન ભગવાનને નામ પડ્યું। અને જ્યારે ભગવાને ધોલેરામાં મંદિર બંધાવ્યું, પ્રતિષ્ઠા કરી, ત્યારે ભગવાને જે રાધાકૃષ્ણની મૂર્તિ વચ્ચેના ખંડમાં પધરાવી છે એનું નામ ભગવાને પોતે જ મદન મોહન પાડેલું છે। હે મદન મોહન મહારાજ હરિવાર હાથ લાગ્યા, હે મદન મોહન મહારાજ હરિવાર હાથ લાગ્યા, મદન મોહન મહારાજ હરિવાર હાથ લાગ્યા, અરે તમે તો મહાસુરદાસ ભાલ કે ભાગ રાજા, તમે તો મહાસુરદાસ ભાલ કે ભાગ રાજા, ધોલેરા આવી બી
મદન મોહન એવું નામ હરિએ પાડ્યું નિજ હાથે. ભગવાને પોતે મદન મોહન નામ પાડેલું અને ભગવાન મદન નો કામદેવ નો મદ હરનારા છે. વન વિચરણ વખતે ભગવાન મઢડા ગામમાં પધારેલા, ત્યાંના જેઠા મેર હતા અને મહારાજમાં અનન્ય ભક્તિ વાળા અતિથિ તરીકે ભગવાન એને ઘેરે ગયેલા. અને મહારાજ જ્યારે જમવા માટે બેઠા એના ઘેરે, ત્યારે ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ શંકર સ્તુતિ કરવા માટે આવેલા. ભગવાનને પ્રદક્ષિણા કરી, આરતી કરી, દંડવટ કર્યા. આ બધું જ્યારે જોયું ત્યારે એના મનમાં એમ થયું, આ તો સાક્ષાત ભગવાન લાગે છે જેઠા મેરને. અને પૂછ્યું, તમે કોણ છો વર્ણિરાજ? ત્યારે વર્ણી રૂપે ભગવાને એમ કીધું, અમે તો સાક્ષાત ભગવાન છીએ. તમે વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને અમારી ભક્તિ કરો છો, એટલે અમે તમને દર્શન દેવા સામેથી આવ્યા છીએ. સતયુગ વખતના તમે આ વ્રત પાળો છો, અમને આ વ્રત બહુ પ્રિય છે, એટલે આ વ્રતના પ્રતાપે અમે તમારે ઘેરે આવ્યા છીએ. દેવો પણ તમારે ઘેર આવ્યા અને અમે પણ તમારે ઘેર આવ્યા છીએ. આમ મહારાજે આ મઢડા ગામના જેઠા મેરને ભગવાને દર્શનના દાન દીધા હતા સામેથી. અને મેથાણ ગામના ગોવિંદરામ અને અમરબાઈ બંને એના લગ્નના દિવસ હતો. પહેલે જ દિવસે ભગવાનના દર્શન કરવા ગયા. બે વરઘોડિયા વરમાળા પણ પહેરેલી હતી. મહારાજના દર્શન કર્યા એટલે મહારાજ કે, આ ભાઈ બેન હોય એવા લાગો છો તમે તો. આમ જે મહારાજે કીધું, મહારાજ નો શબ્દ અધરો અધર આ મેથાણ ગામના અમરબાઈ અને ગોવિંદરામે ઝીલી લીધો. જીવન પર્યંત એક જ સાથે રહેવાનું, છતાં પણ બેન ભાઈની જેવું જીવન જીવા. મહારાજ દાદા કાચરના દરબાર ગઢમાં લીમતરું નીચે એક દિવસ બેઠા બેઠા ગુલાબનું ફૂલ આમ ઉછાળે. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમને બધા જ ફૂલો દરરોજ ધરાવતા હોય, પણ આજ તમને આ ગુલાબનું ફૂલ બહુ ગમે છે. વારે વારે આંખી અડાડે, મહારાજ સૂંઘે, ગળી પાછો આ ઉછાળે. મહારાજ કે, આ ફૂલની અંદર અમારા મેથાણ ગામના ગોવિંદ રામ ને અમરભાઈ ના વ્રતની સુગંધ અમને આવે છે, એટલે અમને આ ફૂલ આજ બહુ ગમે છે. આમ મહારાજે આ વ્રત ઉપર ભગવાને વધારે ભાર મૂકેલો. જોગીદાસ ખુમાણ હતા. એક વખત જોગીદાસ ખુમાણે એની દ્રષ્ટિ કોઈ રૂપાળી દીકરી આવતી હતી એની ઉપર પડી. મનમાં એટલો જ ભાવ થયો, ભગવાને એને કેવું રૂપ આપ્યું છે, બસ આટલો જ ભાવ થયો. જોગીદાસ ખુમાણને મનમાં એમ થયું, મારું નામ જોગીદાસ ખુમાણ, જોગીઓનો દાસ કહેવાઉ, આવું તો મારું નામ છે, અને મારી દ્રષ્ટિ આવી રીતે જાય કેમ ચાલે. તરત જ મુઠ્ઠી ભરીને ચટણી લઈને બે આંખમાં ભરી દીધી, આંખને દંડ દીધો કે તારે જ્યાં ત્યાં દ્રષ્ટિ જવા દેવાની છે. આવું એનું વ્રત જોઈ અને મહારાજે એકવાર જોગીદાસ ખુમાણને દર્શન દીધા હતા. પેલા મહારાજ આગેથી આવતા હતા ને, તે માથે ઓઢી ગયા, વળી પાછા નજીક આવ્યા ને, એટલે મહારાજે માથેથી કેસ દૂર કર્યો. સંતોએ કીધું, મહારાજ આવી લીલા કેમ કરી? મહારાજ કે, પહેલા તો અમને એમ છું કે બહુ પાપી છે એટલે દર્શન નથી દેવા, પછી અમને પાછળ તરત જ વિચાર આવ્યો, પાપી ભલે રહ્યા પણ એનું બ્રહ્મચર્ય વ્રત બહુ દ્રઢ છે, એટલે અમને એ વ્રત ઉપર દર્શન દેવાની ઈચ્છા થઈ. આમ મહારાજે અનેક ભક્તોને દર્શન દીધા છે. સુરા ખાચર મહારાજના અનન્ય ભક્ત કહેવાય, રમુજી ભક્ત. એક દિવસ કામ પ્રસંગે જસદણ ગયેલા અને એ જસદણના રાજા વાસુર ખાચર હતા. સુરા ખાચર ત્યાં રાત્રિ રોકાયા, અલાયદા ઓરડામાં ઉતારો દીધો. રાજાના કહેવાથી એક સ્ત્રીને ત્યાં મોકલી છે કે આ દરબારને ધર્મ ભ્રષ્ટ કરવા માટે. હજી તો બારણાની અંદર સ્ત્રી પ્રવેશ કરે ત્યાં તો સુરા ખાચરે હાથમાં તલવાર લીધી છે, ખબરદાર એક પગલું પણ આગળ ભાંડ્યું છે. તો આ તલવાર સહી હગી નહીં થાય
એવો જોરદાર પડકાર માર્યો ત્યાં તો એના હૃદયમાંથી શબ્દ નીકળ્યો, ઈ ભેગી સ્ત્રીને ભીક લાગી ભાગી ગઈ. અને રાતો રાત સુરા પાછળ ત્યાં રોકાયા નથી, રાતો રાત જે દોડ્યા સવાર સુધી દોડ્યા. સવારે ગઢડા આવી ગયું. સવારે મહારાજ દાદા ખાચરના દરબારમાં સભા કરીને બેઠા હતા ત્યાં આવીને શ્વાસ ભરેલો. મહારાજ કે સુરા ખાચર આટલા બધા વહેલા આવ્યા, પાછો આટલો બધો શ્વાસ ચડી ગયો, કેમ દોડતા આવ્યા છો? મહારાજ પછી બધી વાત મહારાજ ને દંડવત પ્રણામ કર્યા. મહારાજ તો જાણતા જ હતા અંતરિયામી પડે. મહારાજે સભામાં કીધું, અમારા ભગત આવે છે એને તમે જગ્યા આપો, માયાને જીતીને આવે છે. ભલ ભલાને માયાએ તમાશા ચડાવી દીધા છે. ભલ ભલા માયામાંથી માયામાં મોહ પામી ગયા છે. બ્રહ્મા જેવા સરસ્વતીમાં મોહ પામી ગયા. ઇન્દ્ર પર્વત નારદ જેવાને પણ માયાએ થપાટું મારી દીધી. ઈ અમારા પ્રગટના મુક્ત એક સુરા ખાચર આવે છે, માયા ઉપર વિજય મેળવીને આવે છે, એટલે એને જગ્યા આપો અને આગળ બેસવા દે. આ મહારાજે બ્રહ્મચર્ય વ્રત ભગવાનને અતિશય પ્રિય હતું એટલે સદાનંદ સ્વામીએ ભગવાનનું નામ લખ્યું બૃહદ વ્રત ધરાય નમઃ. બૃહદ એટલે મોટામાં મોટું વ્રત જેને છે એવા ભગવાન, મોટામાં મોટું વ્રતને ધારણ કરનારા. અને ભગવાને કેટલા સંતો બનાવ્યા કળિયુગની અંદર. તમે જોવો વેદો પુરાણો બીજા અવતારોના તમે જીવન જોવો, ક્યાંય આટલા સંતો તમે જોયા? કોઈ અવતારોએ સંતો બનાવ્યા? સ્વામિનારાયણ ભગવાને તો બ્રહ્મચર્ય વ્રતનો પાયો એવો મજબૂત નાખ્યો, સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી આ પાયા મજબૂત રહેશે. આ સંપ્રદાયનો પાયો મુખ્ય બ્રહ્મચર્ય છે. એટલે સંતો તો બનાવ્યા પણ સાથે સાથે સાંખ્યયોગી બહેનોની પણ સ્થાપના ભગવાને કરી. જીવુબા લાડુબા અખંડ સાંખ્યયોગ પાળી પોતાના જ ઘેરે રહીને ભગવાનનું ભજન કર્યું. અને રાજબાઈ તો એવા નિયમધારી હતા, 18 હાથના તો વર્તમાન હતા. 18 હાથની અંદર કોઈ પુરુષ આવી જાય તો ઉપવાસ કરવાનો, આમ 18 હાથનો વાહડો રાખવાનો, આ બાજુ રાખવાનો, અને પછી રાજબાઈ હાલે બહાર નીકળે ત્યારે એ વાહડા પ્રસાદીના પણ અત્યારે ગઢડા મંદિરમાં સુખશૈયામાં ઊભા રાખેલા છે. બધા હાથ અડાડીને દર્શન પણ કરે છે. તમે કર્યા હોય તો ભલે, ન કર્યા હોય તો ફરીવાર જાઓ, ત્યારે ન ખબર હોય તોકને પૂછીને પણ કરવા. એવા રાજબાઈ હતા, વચન સિદ્ધ. 5 વર્ષના હતા ત્યારે એમ બોલ્યા હતા, બળી તારી ચુંદરી. એના માતાએ એમ કીધું, રાજબાઈ નાનપણથી દરબારોના દીકરીઓના સંબંધ કરે ને. રાજબાઈ ભગવાનનું ભજન કરતા વિશેષ ગઢડામાં જ રહેતા જીવુબા લાડુબા સાથે. અને રાજબાઈને સમાચાર આપ્યા, તારા સસરાની ઘેરેથી ચુંદરી આવી છે સોનાના તાર વાળી. આમ જ્યાં કીધું ત્યાં તો રાજબાઈએ કીધું છે, બળી તારી ચુંદડી, મારે તો ચુંદડી આવશે પુરુષોત્તમ નારાયણની, મારે મરી જાય એવા પુરુષ સાથે નથી વરવું, મારે તો અમર વરની ચુંદડી વધવી છે. હે મે તો ઓઢી રે કેસરિયા વરની ચુંદડી રે, આજ મે તો ઓઢી રે કેસરિયા
चुंदड़ी ओढ़ी थी केवी कोई दिवस चुंदड़ी फाटे नहीं भगवान ने मैं चुंदड़ी ओढ़ी से आ संप्रदाय नी अंदर भगवान ने अनोखी रीति प्रवर्तावी त्यार पछी शतानंद स्वामी आगळना मंत्रमां नमस्कार कर्या छे ओम श्री शुद्धाय नमः भगवान केवा हता शतानंद स्वामी महाराज नु नाम पाड्यु शुद्धाय नमः महाराज शुद्ध हता एटले एकदम पवित्र भगवान नु जीवन एटले शुद्धाय नमः एम लख्यु छे भगवान मां कोई भूल काढी न जाय भगवान आवा छे आटली भूल छे एवी कोई पण काढी न सके एवुं भगवान नु शुद्ध निर्मळ जीवन एटले भगवान नी शुद्धाय नमः कहीं नमस्कार कर्या महाराज नी बाबत मा आपणे कई कही न शकीए एवुं भगवान नु पवित्र जीवन हतुं अने आश्रितोने पण एवुं ज पवित्र जीवन जीववानी भगवाने आज्ञा आपेली छे अने शुद्धि तो बधाने होवी ज जोईए केटला प्रकारनी शुद्धि छे एक तो तननी शुद्धि पहला तो तन शुद्ध होवुं जोईए स्नानादि करीन अने शरीर ने शुद्ध राखवुं ई पहेलो धर्म छे ई तो आपणे राखता जोईए समये समये शरीर ने तो आपणे शुद्ध करी ज दईए पण बीजुं छे मन शुद्धि तरत ज आवे मन पण शुद्ध राखवुं पड़े केम के मन नी अंदर खोटा राग द्वेष काम क्रोध मोह मान ईर्ष्या अदेखाय आ बधाय जे अंतःशत्रु छे ने ई अंदर आवे त्यारे मन अशुद्ध थई जाय छे ई बधाय जाय त्यारे मन शुद्ध थाय छे एटले मन नी शुद्धि राखवानुं कीधुं त्यार पछी वाणी नी शुद्धि वाणी पण शुद्ध होवी जोईए जे वाणी मां अपशब्द आदि शब्द आवा ज न जोईए एवी निर्मळ वाणी होय के सांभळीने बधायने एम थाय के बोल्या ज करे आनंदा एवी दिव्य पवित्र वाणी अने त्यार पछी व्यवहार शुद्धि व्यवहार पण शुद्ध होवो जोईए गणायने के व्यवहारे हरखो फावतो न होय व्यवहार करता आवडवुं जोईए ई तो तमने आवडतो जशे ने ई बराबर आवडो पण एमे शुद्ध होवो जोईए करे बधाय पण शुद्ध होय एमे फेर छे गड़बड़ गोटो करीने तो हो पूरु करे पण शुद्ध कोने कहेवाय व्यवहार नी अंदर क्यांय आडावळू थावा न दे एवो व्यवहार व्यवहार हाचवा हो जाता होय तमे व्यवहार कहेवाय व्यवहार में कई गड़बड़ न थावा देवी एम बधाय नु हरखु हासवुं एने व्यवहार शुद्धि कहेवाय अने त्यार पछी आहार शुद्धि आहार पण शुद्ध होवो जोईए आहार एवो ओडकार एम कहेवाय छे अन्न तेवु मन मन एवु जीवन एटला माटे महाराज तो बधी ज इंद्रियोना आहार नियम मां राखवाना कीधा छे खाली एक ज आहार भोजन नो आहार नहीं आ पंच ज्ञान इंद्रियो छे ई बधी ज आहार करे छे कान छे ई पोतानो आहार करे छे सांभळवानो एटले ई आहार पण नियम मां राखो कान ने सांभळ्या पूरतुं ज सांभळवा देवुं बधी जग्याए कान न न लई जाय तो कान नो आहार आपणे शुद्ध राख्यो कहेवाय हारू हारू भगवान संबंधी सांभळवुं पारकी पंचायत आपणे सांभळवी नहीं तो आहार कान नो शुद्ध कहेवाय आँख नो आहार छे जोवानुं ज काम करे ई जे आवे एने जोया ज करे जेटला आवे एटला ने आपणे दर्शन कर्या करीए तो आँखी आँख छे ई बधुं जोई जोईने अंदर नाखे आँखना आहार शुद्ध राखवा दर्शन भगवान ना लड़ी लड़ी करवा बीजे मीट मांडी बहु जोवुं नहीं नहींतर अंदर जे जाशे ई पछी बहार निकळवुं कठण पड़शे स्वप्ना द्वारा बहार निकळशे एटला माटे आ जगत नी अंदर तो बधुं ज छे पण बधुं जोवा माटे नथी आपणने एम थाय मैं आ जोयुं नथी जेटलुं नथी जोयुं एटलुं सारुं छे जोयेलुं बधुं अंदर ज जाय छे ए अंदर गया पछी निकळवुं कठण छे एटले कान पवित्र आँखे करीन पण जोया जेटलुं जोवुं पछी संग शुद्धि संग पण शुद्ध राखवो मोड़ा मानस नो संग क्यारे करवो नहीं अपने भगवान सुधी पहुंचाड़े सारी बात करे हृदय नी अंदर शांति थाय एवा पासे गड़ीक बेसीए तो संग करो कहेवाय नहींतर तो संग करिए तो पण आपणे अंदर उद्वेग उत्पन्न थई जाय गड़ीक जाय तो संग शुद्धि राखवी ओळखीन संग करवो
ત્યાર પછી સાધન શુદ્ધિ, સાધન આપણે કરીએ છીએ ને, જપ તપ દાન ભજન ભક્તિ આ બધું જે કરીએ છીએ ને એ સાધન કરીએ છીએ, સાધનની પણ શુદ્ધિ હોવી જોઈએ. શુદ્ધ મનથી બધા જ સાધનો કરવા, અંદર હારો ભાવ રાખીને કરવા, એટલે સાધનની શુદ્ધિ થઈ ગઈ કહેવાય. આ બધું શુદ્ધ હોય તો આપણે શુદ્ધ કહેવાય. ભગવાન આ બધી વાતે શુદ્ધ હતા, જેની સાથે ત્યારે મોટા મોટા સંતો આવીને રહ્યા હતા, મોટા મોટા ગ્રાસ મૂકી મૂકીને આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા જેવા મોટા મોટા સંતો જેના સાનિધ્યમાં આવીને રહેતા હોય, એ પાત્ર કેવું હશે, એ ભગવાન કેવા હશે? ત્યારે આવા મોટા મોટા સંતોએ ભગવાન પાસે જીવન સમર્પિત કરી દીધા ને ત્યાં જ રહેવા માટે તૈયાર થઈ ગયા. સરોવર જો શુદ્ધ હોય ને તો ત્યાં હંસ આવીને રહે. સરોવર ની અંદર કાદવ ને કીચડ હોય ને ગારો હોય ને એટલા બધું આમ અપવિત્ર કાદવ કીચડ વાળું સરોવર હોય ને તો ત્યાં હંસ આવી ન રહે. હંસ ને તો ક્યાં રહેવું ગમે? નિર્મળ જળ હોય એમાં જ હંસ આવે છે. બીજી જગ્યાએ તો બગલા આવે, માછલા અતિશય હોય ત્યાં તો બગલા આવીને બેસે. એટલે નિર્મળ તળાવ ને ઉપદેશ આપ્યો છે કાગ કવિએ, હે તળાવ તમે નિર્મળ રહેજો તો તમારા આમાં આવીને બધા હંસો વાસ કરશે. પ્રેમી તળાવ તણા હે પાણી સાથ મળી શાંતિ રહેજો, આપણે જો હસતા હસતા પણ પાળે તેનો પાણી તળાવ બાંધેલું હોય ને અંદર રહેતું હોય, પણ તમે ક્યારે પાળ તોડીને બહાર નહીં નીકળતા, અંદર જ રહેજો. પ્રેમી તળાવના પાણીને ઉપદેશ આપે છે, પવનના ગમે એવા હિલોળા આવે તો તમારે બહાર નહીં નીકળવાનું, તમે અંદર જ રહેજો. ખુશીથી અંદર રહેજો, અથડાવું પડે ગમે એટલું અથડામણ થાય તોય અંદર જ રહેવાનું. આમ તળાવને ઉપદેશ આપ્યો, આપણે સમજવાનું જ નહીં આ ઉપદેશ. તળાવને કીધું તમારે ગમે એવી અથડામણ થાય પાણીની હારે તોય તમારે રહેવાનું, એમ ઘરમાં ગમે એવી અથડામણ થાય તોય સંપથી રહેવું, એમ કુસંપ કરવો નહીં, સંપથી જીવન જીવવું, ધીરજ રાખવી, ભગવાન નું ભજન કરવું, ભગવાન ને યાદ કરવા. થોડી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારી એ કરજો, ના વળી ના ધોખા નવ દર્શો તેને પણ તમે નાવડી આવીને ભલે વિભાગ પાડે પણ નાવ જાય એ ભેગા પાછા ભેગા થઈ જાયજો. એમ આજુબાજુ વાળા આડોશી પાડોશી આવીને ગમે એમ વિભાગ પાડવા આવે ઘરમાં, ગમે એમ વિક્ષેપ કરી જાય તોય કોઈ દી તમે વિક્ષેપમાં પડતા નહીં, સંપત્તિ રહેજો. આ તળાવને ઉપદેશ નથી કોને છે? આપણને. કોકના ભરમાવા ક્યારેય ભરમાશો નહીં. સત્સંગની અંદર પણ કોક આપણને જુદા પાડવા માટે આવે, અહીંયા જવાથી આમ થાય આમ ન કરાય, ઈ કોક જો જુદા પાડે તોય આપણે આપણા ગતિ જ્યાં સ્થિર ગતિમાં ચાલ્યું જવું. તળાવને ઉપદેશ દીધો, એ નીર જગતમાં જુદા કરાવનારા બહુ મળશે, ભેગા કરાવનારા તો કોક જ મળશે, જુદા પાડનારાને તો કોઈ પાર નથી. જેને જેવી ઈચ્છા થાય એવું બોલશે, પણ આપણે એવું કરવું નહીં, બધાયનું વાત સાંભળી સાંભળીને એમાં લેવાય ન જવું. કાદવ ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો ને શિશરા બનશો. બહુ કાદવનો સંગ્રહ નહીં કરતા, નહીતર હાવ શિશરા થઈ જશો. એમ આપણા હૃદયની અંદર અંતઃ શત્રુનો બહુ સંગ્રહ ન કરવો,
કુતંબ કલેશ બહુ રાખવો નહીં, નહીતર કાદો કિચડ અંદર ભરાઈ જશે તો હંસ કિનારા છોડીને જતા રહેશે. હંસો ક્યારે નહીં આવે, બગલા આવીને વાસ કરશે, કુતંબ આવીને વાસ કરશે. કુતંબ રૂપી કાદો એટલે ચોરી કરવી, હિંસા કરવી, ખોટું બોલવું, આ બધો કાદવ છે. આ બધો કાદવ કિચડ અંદર ભરાશે. માટે પ્રેમી તળાવના પાણીઓને આ કાક કવિએ, કવિની કલ્પનાઓ કેવી હોય છે, ગમે એવી કલ્પના કરીને ભજન બનાવ્યો અને ઉપદેશ આપે. અને મહારાજ એવા શુદ્ધ હતા એટલે મોટા મોટા સંતો ભગવાન પાસે આવીને રહ્યા હતા. શુદ્ધ તળાવમાં હોવ આવીને સ્નાન કરે, બધા એને બેસવાનું મન થાય, કપડાં ધોવાનું મન થાય, પણ અપવિત્ર હોય એમાં કોઈને આવવું ગમે નહીં. એમ મહારાજ રૂપી તળાવ અતિશય શુદ્ધ હતું એટલે મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસો આવીને એ તળાવની સમીપમાં રહ્યા છે. એમ તળાવ શુદ્ધ હોય તો બધા આવે, એમ પૂજ્ય બેન રૂપી તળાવ અમને પણ મળ્યું છે. એ શુદ્ધ તળાવની પાસે કેટલાય મુમુક્ષુ જીવો ખેંચાય ખેંચાઈને આવે છે. એ તળાવની અંદર બધાને આવવાની ઈચ્છા એટલે થાય છે કે તળાવ કેવું છે, શુદ્ધ તળાવ છે. હંસો આવે એમ આ પરમહંસો ગામડે ગામડેથી ખેંચાય ખેંચાઈને, આંખની ઓળખાણ ન હોય એવા આવી આવીને જીવન સમર્પિત કરી દે છે. ક્યારે કરતા હશે, તળાવ શુદ્ધ માન્ય છે. આ તળાવ પાસે આપણે રહેશું તો આપણા જીવન સુરક્ષિત રહેશે, આપણું જીવન ઠેઠ ભગવાન સુધી પહોંચાડી દેશે એવા આ ગુરુ છે, એવા સદગુરુ છે. એટલે આપણે એને જીવન સમર્પિત કરવા માટે આપણે આવવું છે. કેટલાય આવે ક્યારે, જીવન સામે જોઈ જોઈને આવે છે, જીવનથી જીવન ઘડાય છે. એટલે મુમુક્ષુઓના ડગલા ક્યારે એટલે થાય છે. એક સળગતી દીપક હોય, સળગતો દીવો હોય ને, એ લાખો દીવાને પ્રજ્વલિત કરી શકે છે. પણ લાખો દીવાઓ બુજાઈ ગયેલા હોય, એ એક દીવાને કાંઈ સળગાવી શકતો નથી. લાખ દીવા બુજાઈ ગયેલાના ઢગલા પડ્યા હોય, પણ એક દીવો સળગાવો હોય તો થતો નથી. પણ એક જ દીવો પ્રજ્વલિત હોય તો લાખોના દીવાઓ પ્રજ્વલિત થાય છે. એ જ રીતે એક દીપક ભગવાને જે પ્રગટાવ્યો હોય ને, એ ભગવાન સુધી પહોંચાડવા માટે મહાપુરુષ એવા દીપક જેવા છે કે જેના જીવનની અંદર જ્યોત જગાવેલી છે. એવી જીવન જ્યોત જાગેલી છે ને, એ હજારો મુમુક્ષુ જીવોના બુજાઈ ગયેલાના દીવાઓ પાછા પ્રજ્વલિત કરે છે. હારી ગયેલા, હિંમત હારી ગયેલાના પણ દીવાઓ પ્રજ્વલિત કરવાનું કામ આ સંત કરે છે. અનેકને ભગવાન સુધી પહોંચાડે છે, લાખોના જીવન જ્યોત આપે છે, પેટ લઈને જાગૃત અવસ્થામાં ભગવાન સુધી પહોંચાડે છે. એ દીપક છે, દીપથી દીપ પ્રજ્વલિત થાય છે, દીવાથી જ દીવો થાય છે. એટલા માટે ચંદન અને ચંદ્રમાં શીતળ છે, પણ સંત એના કરતા પણ વધારે શીતળતા આપે છે. એના સાનિધ્યમાં રહેવાથી અતિશય શીતળતા પ્રાપ્ત થાય છે. પણ મનની જે દોરી છે ને, એને ગુરુના હાથમાં જો સોંપી દઈએ ને તો આપણને શીતળતા પ્રાપ્ત થાય. મન આપણે જુદું રાખીએ તો આપણને શીતળતા ક્યારેય પ્રાપ્ત ન થાય. ગુરુના ચરણે જીવન ભલે દૂર રહેતા હોઈએ, પણ ગુરુમાં આપણને દ્રઢ નિષ્ઠા હોય, જીવન સમર્પિત કર્યું હોય, મનનું ધાર્યું મૂકીને સદગુરુના ઈચ્છા પ્રમાણે જો આપણે રહેતા હોઈએ તો મુક્ત દશા આપણને પ્રાપ્ત સદગુરુ કરાવી દે છે. સાચા સદગુરુનો સહારો જો જે લે છે ને, એ ભગવાન સુધી પહોંચી જાય છે. ઓછા ભજને કામ થઈ જાય છે, નહીતર ગાડા ભરાય એટલું આપણે ભજન કરીએ ને તોય આપણું ભજન ભગવાન સુધી ન પહોંચે. પણ સાચા સદગુરુના સહારામાં થોડું કરવાથી જાજુ થઈ જાય છે. જો ઘઉંની હારે કાકરાની કિંમત અંકાય છે, ઘઉંની સાથે કાકરા જોખાઈ જોખાઈ અને વેચાઈ જાય છે. હે તુલસી સોબત સંત કી જીન સંગ વઈ કુઠ જાત, કણ સંગાતે કાકરા હાથ હાથ
કાકરા જેવા, સાચા સદગુરુ કહું જેવા. આપણે કાકરા જેવા હતા, ક્યાંય હાલી એમ નહોતા. કાકરાને ઠોવ ફેંકી દે પળિયામાં, પણ ઘઉંની હારે મિલન થઈ ગયું, ઘઉંની હારે મિક્સ થઈ ગયા એટલે આપણી કિંમત થઈ ગઈ ઘઉંની જેમ. એમ સાચા સદગુરુની સાનિધ્યમાં આપણું મન સમર્પિત જો કરી દેવામાં આવે તો જરૂર આપણે ભગવાન સુધી પહોંચી જઈએ. કિંમત આપણી પણ થઈ જાય. લાકડીની હારે જેમ લોખંડ હોય તો લાકડી તરે તો લોખંડ પણ, લોખંડની ખીલી પણ હારે હારે તરે, એ જ રીત છે. માટે ભગવાનમાં જોડાવું ને સાચા સંતમાં જોડાઈ જવું. જોડાયેલા જો રહેશું તો બધું જ થશે. ગમે ગમે એવો કટાઈ ગયેલો ડબ્બો હોય ને, રેલવે લાઈનનો ડબ્બો છૂટો પડી ગયો હોય અને હાવ કટાઈ ગયો હોય કે હાલે એમ જ ન હોય, પણ એન્જિન આરે જો જોડી દેવામાં આવે તો તરત ને તરત એન્જિન હાલવા માંડે. એટલે એ ડબ્બો કટાઈ ગયેલો હોય તો એ તો પાછળ જોડાઈ ગયો છે, એટલે એ પહોંચી જાય જ્યાં જવું હોય ત્યાં. અહીંથી દિલ્હી પહોંચાડવું હોય ત્યાંય રહ્યો જાય. પણ એર કન્ડિશન ડબ્બો હોય, ગમે એટલી અંદર સુવિધાઓ ગોઠવેલી હોય, પણ એ ડબ્બો એન્જિન સુધી જાય જ નહીં, એન્જિન આરે જોડાય જ નહીં, તો એ ડબ્બો ત્યાં ને ત્યાં પડ્યો રહે, કચરા પેટીમાં જ જાય, એની કોઈ કિંમત નથી. માટે માટે આપણે કટાઈ ગયેલા ડબ્બા છીએ. એન્જિન આરે જોડાઈ જશું ને તો અક્ષરધામ રૂપી ગાડી હાલી જાય છે. જોડાઈ જવું, જો એક પર ઊભા રહી જવું ને, આપણે કઈ આપણે ક્યાંય જોડાવું નથી. આપણે આમ જોયા કરી દીધી તો કઈ બાજુ જોડાવાય એવું છે. આહારક આહારક, આહાસક આહાચા, એવી પરીક્ષા કરવામાં જ રહેશું ને ત્યાં આપણું અચ્યુતમ કેશવમ થઈ જશે, આપણું પૂરું થઈ જશે. એટલે યા હોમ કરી દેવું, બસ આપણું જીવન હોમાઈ જાય સદગુરુના ચરણમાં. એટલે આપણે પછી ગ્રહસ્થાશ્રમમાં હોઈએ કે ત્યાગાશ્રમમાં, ગમે ત્યાં હોઈએ, પણ ભગવાનના સાચા સદગુરુના ચરણમાં આપણું જીવન સમર્પિત કરી દેવું. મને કરીને આપણે સાથે જ છીએ એમ જ રાખવું, ભલે ગમે એટલા દૂર હોઈએ. સાચા સંત આપણને ભગવાન સુધી પહોંચાડે છે. એકવાર રામાયણની કથા ચાલતી હતી, એમાં એક બ્રાહ્મણ કથા સાંભળવા માટે દરરોજ આવીને બેસી જાય, એવી સાવધાનીથી ભગવાનની કથા સાંભળે. તુલસીદાસ સંત કથા કરે, કથા પૂરી થઈ ગઈ ત્યારે તુલસીદાસજીએ પૂછ્યું, ભૂદેવ તમારે તો કથા સાંભળવામાં બહુ પ્રીતિ, દરરોજ આવીને બેસી જાઓ છો, તમારી સાચી ઓળખાણ બતાવો કોણ છો? મૂળ રૂપમાં આવી ગયા અને એમ કીધું, હું હનુમાન છું, મને રામ કથા બહુ ગમે છે, એટલે હનુમાન હું દરરોજ કથા સાંભળવા આવું છું. ત્યારે તુલસીદાસજીએ કીધું, મેં સાંભળ્યું છે કે હનુમાન તમને સાક્ષાત ભગવાન હાજરા હજુર દર્શન આપે છે, મને દર્શન કરાવશો? ત્યારે હનુમાનજીએ બતાવ્યું, જાઓ ચિત્રકૂટમાં જાઓ, મંદાકિની નદીને કિનારે બેસી ચંદન ઘસ્યા કરજો, અને રામ લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળે ને ત્યારે તમારી પાસે આવશે ને તમને મળશે. તમારે જે આવે ને તમારે ચંદનની આઈડ કરવા કર્યા જ કરવાની, પણ એટલું યાદ રાખવાનું, હાથે આમ વાટક્યામાંથી ચંદન લઈને આમ તિલક પોતે કરી લઈને ત્યારે માનવાનું આ ભગવાન આવ્યા, બાકી બીજા બધા એને તમારે કરી દેવાની, પણ હાથે કરી લે એ ભગવાન છે એમ માનવાનું. કીધું, ભગવાનને મારે ઓળખવા કેમ? ત્યારે સદગુરુ રૂપી હનુમાનજીએ કીધું, ભગવાનને આમ ઓળખવા. સદગુરુ હોય આપણને ભગવાન ઓળખાવે, આપણે ભજન કરતા હોઈએ, પણ શું કરીએ તો ધામમાં જવાય, એ સાચો રસ્તો બતાવનાર, સાચા ભૂમિયા તો સાચા સંત છે.